नमस्कार विद्यार्थी मित्रों, सप्तर्षि शाळा संकुल परिवारवती ફરી એકવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 10 પ્રાયોગિક ભૂમિતિનો ભાગ 5 બરાબર છે। તો આજે આપણે ભણીશું સ્વાધ્યાય 10.4। અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 10.1 2 અને 3 ભણી ચૂક્યા છીએ, જેમાં આપણે વિવિધ રીતે ત્રિકોણની રચના કરવાનું શીખ્યા। જેવી રીતે આપણને ત્રણે સ્વાધ્યાય 10.2 માં તો કે ત્રણે ત્રણ બાજુઓના માપ આપ્યા હોય, સ્વાધ્યાય 10.3 માં તો કે બે બાજુઓના માપ અને એક ખૂણો આપ્યો હોય તેની વચ્ચેનો, તથા સ્વાધ્યાય 10.4 માં આવે આપણે એક બાજુનું માપ આપ્યું હોય અને એના બંને ખૂણાના માપ આપ્યા હોય એ પ્રમાણે ત્રિકોણની રચના ડ્રો કરવાની છે। તો ચાલો સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 10.4 પ્રશ્ન નંબર 1। તો કે પ્રશ્ન નંબર 1 શું છે, खूणो ए माप खूणो ए बराबर 60 अंश, माप खूणो बी बराबर 30 अंश अने ए बी ए बी नो माप आपणने आपेलू छे 5.8 सेमी होय तेवो त्रिकोण ए बी सी रचो। जो आपणने ए बी आपेलू छे तथा खूणो ए ने खूणो बी बंने आपेला छे तो त्रिकोणनी रचना शक्य बने छे। ख्याल आवे छे? तो आपणे रचना दोरवानी शरूआत करीए। बधी साधन सामग्री आपणे कलेक्ट करी लेवानी, परिकर छे, मापपट्टी छे, रबर छे, बराबर छे, तथा जो खूणो मापवानो आवे तो कोण मापकनी मदद मापी शकाय छे। तो रचना ड्रो करवानी शुरुआत करिए। तो सौ प्रथम शू करशु, काची आकृति दोरी लीए आपणे नानी एवी आ खूणामां। तो कई आटलो ए बी हशे आपणो, ए बी ले लीए आशरे, बराबर। तो पछी तो कई खूणो ए केटलानो लेवानो छे, 60 नो। तो कई खूणो ए आटलो ले लीधो आपणे અંદાજે, આ એ બી ઉપર આપણે કિરણ જવા દેવાનું એક, અહીંયા ધારો કે 60 નો ખૂણો કર્યો, ખૂણો બી કેટલાનો લેવાનો છે તો કે 30 નો, તો 30 નો ખૂણો તો 60 કરતાં આડો જ આવશે, તો એનું કિરણ બી જવા દેવાનું, જ્યાં બંને છેદે ત્યાં હું નામ આપી દેવાનું સી। આવો ત્રિકોણ આપણે ડ્રો કરવાનો છે, એ નામ આપી દો કે માપ લખી નાખો 5.8 સેમી। તો માપ પટ્ટીની મદદથી અહીંયા હું હવે માપ ડ્રો કરું છું 5.8 સેમી। તો કે 0 થી લઈને 5.8 સેમી સુધીનો આપણે એક રેખાખંડ ડ્રો કરવાનો છે। પાંચ પોઈન્ટ આઠ સેમી સુધીનો મેં આ રેખાખંડ ડ્રો કર્યો, તેને નામ આપી દઉં છું એ અને બી, બરાબર છે। હવે આપણે શું કરવાનું છે તો કે બંને ખૂણા ડ્રો કરવાના છે। તો કે બંને ખૂણા કેવા છે, 15 ના ઘડિયામાં આવ્યા, એટલે કે 15 ના ગુણક ઘડિયા છે। હવે આપણે ખૂણો ડ્રો કરીએ, ખૂણો એ કેટલાનો આપેલો છે, 60 ઇંચ નો। તો માત્ર પરિકલ અને માપપટ્ટીની મદદથી આપણે ખૂણો ડ્રો કરી શકીએ છીએ, આગળ પણ આપણે જોયું છે। તો કે પરિકરની અણી છેના પર એ ઉપર રાખી યોગ્ય આપણે ચાપ ડ્રો કરીએ, આ પ્રમાણે આ પ્રમાણે વર્તુળાકાર અર્ધવર્તુળાકાર ચાપ દોરી અહીંયા જે છેદ બિંદુ મળ્યું ત્યાં એનું એ જ માપ રાખવાનું છે, માપ ફેરવવાનું નથી। તો ત્યાં હું પરિકરની અણી રાખી અને જે ચાપ મારું, જે અગાઉ ચાપ દોરેલી હોય તેના પર આ પ્રમાણે ચાપ દોરાશે મારી। તો આ જે છેદ બિંદુ મળ્યું તેમાંથી અને એથી પસાર થતું કિરણ દોરું, તો આ જે ખૂણો મળ્યો એ કેટલાનો હશે મારો, 60 નો। કેટલાનો હશે, 60 નો। તો ધારો કે હું કિરણ ડ્રો કરી દઉં છું ए वाई, આ પ્રમાણે હું કિરણ ડ્રો કરું છું, ઉપરની બાજુ કોઈ પણ જગ્યાએ નામ આપી દઉં છું વાય। આ ખૂણો કેટલાનો મળી ગયો, 60 નો, બરાબર છે। તો કે 60 નો ખૂણો તમે કોણ માપકની મદદથી પણ માપી શકો છો। તો એ બી રેખાખંડ પર બરાબર સીધી લાઇનમાં આવે એ પ્રમાણે કોણ માપક ગોઠવી દેવાનું। જો ખૂણો જો આપણો કેટલાનો છે, એકદમ 60 નો છે। હવે ખૂણો બી ડ્રો કરવાનો છે 30 નો, તો કે 30 તો 60 ના અડધા છે, પહેલા આપણે કેટલાનો ખૂણો બનાવવો પડશે, તો કે 60 નો ખૂણો બનાવ્યા બાદ તેના બે ભાગ પાડી દો, દ્વિભાજક કરો એટલે 30 નો મળી જશે। તો કે આના માટે પહેલા આપણે યોગ્ય ત્રિજ્યા નાની લઈએ છીએ થોડીક, જો આ પ્રમાણે કર્યું મેં, પરિકરનું કેન્દ્ર ક્યાં, તો કે બી પર, જો આટલી ચાપ મારી। હવે પહેલાં કેટલાનો ખૂણો મેળવવો પડશે, તો કે 60 નો, કેટલાનો, 60 નો ખૂણો મળશે પહેલાં।
તો કે અહીંયા કેન્દ્ર લઈ લીધો, ચાપ જે આઈબીને છેદે છે ત્યાં, અને જે અગાઉની ચાપ છેદી છે ત્યાં આપણે એક ચાપ મારી દઈએ. અહીંયા એક કિરણ ડ્રો કરી દઉં તો ખૂણો કેટલાનો મેળવ મને શરૂઆતમાં? તો કે 60નો મળશે. કેટલાનો? 60નો. બરાબર. આ કિરણનું આપણે કામ કેટલું છે? તો કે દ્વિભાજક દ્વારા તેટલું. બરાબર છે. આ કિરણને આપણે ધારો કે એમ નામ આપી દઈએ. બરાબર. આ બેના છેદ બિંદુ સાથે આપણે કોઈ લેવા દેવા નથી. હવે તો કે આ 60નો જે ખૂણો મેળવ્યો છે એનો અડધો, એટલે કે મારે 30નો ખૂણો મેળવવાનો છે. તો કે 30નો ખૂણો મેળવવા માટે શું કરશો? આપણું જો પરિઘની અણી અહીંયા રાખો અને પેન્સિલની અણી ક્યાં? તો કે આ ચાપ હતી અહીંયા, તો અહીંયા વચ્ચે મારી દો, એટલે બે નો શું આવશે? વિભાજક. જો અહીંયા કેન્દ્ર લઈને એની એક રાખ્યું છે માપ, મેં અહીંયા વચ્ચે માર્યું, અને હવે તો કે અહીંયા જે 60વાળું જે છેદ બિંદુ મેળ્યું હતું ત્યાંથી લઈને આ ચાપને છેદ એ પ્રમાણે ચાપ ડ્રો કરી દો. આ પ્રમાણે. બરાબર. ક્યાંથી? એકવાર અહીંયાથી અને એકવાર આ છેદ બિંદુથી, બંને પર પરિકરની અણી લઈને આ વચ્ચેની ચાપ મળશે, અને જે આ છેદ બિંદુ મળ્યું તેમાંથી બી બિંદુમાંથી પસાર થતું કિરણ સીધું ડ્રો કરવાનું છે. આ ખૂણો કેટલાનો મળશે આપણે? તો કે 30નો. કેટલાનો મળશે હવે? 30નો. અહીંયા નામ આપી દો આ કિરણને એક્સ. શું નામ આપો છો? એક્સ. અને જો આ બે કિરણ જે આ 30નો ખૂણો મળી ગયો, આ 60નો ખૂણો થઈ ગયો, હવે તો આ 30નો ખૂણો આપણે માપી લઈએ આપણી ખાતરી માટે કે ખરેખર 30નો ખૂણો મળ્યો છે. તો કે જો સેજ આમ તેમ છે, બાકી કેટલાનો ખૂણો મળી ગયો છે આપણને? 30નો. બરાબર છે. જો એક્ઝેટ અહીંયા તો 30નો ખૂણો મળી ગયો, આ 60નો મેળો, આ કિરણ કયું છે? એ વાય. ને આ કયું કિરણ કયું છે? તમારું બી એક્સ. બંનેનું છેદ બિંદુ જ્યાં મળે ત્યાં કયું બિંદુ લખવાનું? એ બી. અને બી સિવાયનું કયું છેલ્લું? તો કે સી. કયું બિંદુ? સી. જો અહીંયા ત્રિકોણ મેળો તમારો એ બી સી, આ કિરણને ધ્યાનમાં લેવાનું નથી. તો કે આપણો ત્રિકોણ થઈ ગયો માગ્યા મુજબનો, આ બાકી આકૃતિ બની ગઈ. હવે શું બાકી છે? તો કે રચનાના મુદ્દા લખવાના બાકી છે. તો રચનાના મુદ્દા લખી દઈએ. રચનાના મુદ્દા કે આપણે શું રચના કરી, જે ડ્રો કર્યું છે લખવાનું છે. રચનાના મુદ્દા. પહેલો મુદ્દો તો કે આપણે સૌ પ્રથમ રેખાખંડ દોર્યો હતો, 5.8 સેમી લંબાઈનો રેખાખંડ એ બી દોરો. બરાબર છે. ત્યારબાદ બીજો મુદ્દો શું કર્યો હતો? ખૂણો એ બનાવ્યો હતો. કેટલાનો? 60નો. તો કે લખું છું, પરિકરની મદદથી બનાવ્યો હતો. પરિકરની મદદથી એ બી રેખાખંડના બી બિંદુએ, કયા બિંદુએ? બી બિંદુએ. જો કે એ બિંદુએ કેટલાનો? 60નો બનાવ્યો હતો. પેલા આપણે આ લખી નાખીએ બી વાળો. તો બી બિંદુએ 60 ડિગ્રીના માપનો ખૂણો બનાવતું કિરણ, કયું કિરણ દોર્યું? તો આપણે બી એમ કિરણ રચો. ત્યારબાદ શું કરવાનું હશે? તેનો દ્વિભાજક. તો શું લખ્યું? જો ખૂણો એમ બી એ, ખૂણો એમ બી એ આખો જે 60નો બન્યો તેનું અડધું બનાવવાનું છે, નો દ્વિભાજક રચતું બી એક્સ કિરણ રચો. જેથી હવે આપણને ઓલો ખૂણો મળી ગયો. કેટલાનો? તો કે 30નો. માપ ખૂણો એક્સ બી એ બરાબર કેટલાનો થાય? 30નો થાય. હવે આપણે આવીએ એ બિંદુ પર. તો કે પરિકરની મદદથી એ બી રેખાખંડના એ બિંદુએ, એ બી રેખાખંડના એ બિંદુએ 60 ડિગ્રીના માપનો ખૂણો બનાવતો, કયું કિરણ આપણે ડ્રો કર્યું છે? તો કે એ વાય કિરણ રચો. બરાબર છે. આટલા મુદ્દા થઈ ગયા, ખૂણા બની ગયા. હવે હું ફક્ત બેનું છેદ બિંદુ કે 5મો મુદ્દો,
किरण बी एक्स अने किरण ए वाय ना छेद बिंदु ने शू नाम आप्यु छे आपणे सी, छेद बिंदु ने सी कहो। आम जे त्रिकोण छे ई माग्या मुजबनो त्रिकोण छे। आम त्रिकोण ए बी सी ए माग्या मुजबनो त्रिकोण छे, बराबर। जे प्रमाणे आपणने बे खूणाना माप आप्या हता અને એકની વચ્ચેની બાજુનો માપ આપ્યો, એને મદદથી આપણે જે ત્રિકોણની આકૃતિ તૈયાર કરી છે એકદમ કમ્પ્લીટ છે। ત્યારબાદ દાખલા નંબર 2 ની રકમ વાંચીએ, તો કે દાખલા નંબર 2 શું છે, તો કે ત્રિકોણ PQR રચો જેમાં PQ નું માપ આપ્યું છે આપણને 5 સેમી, માપ ખૂણો PQR તો આમાં કયો ખૂણો લેવાય આપણે વચ્ચેનો, કયો છે માપ ખૂણો क्यू કેટલા નો આપ્યો છે 105 અંશ, અને માપ ખૂણો QRP કયો ગણાય, તો કે ખૂણો વચ્ચેનો એટલે કે R 40 છે। સૂચન આપ્યું છે કે ત્રિકોણના ખૂણાઓના માપના સરવાળાનો ગુણધર્મ યાદ કરો। આગળના દાખલામાં કેવું હતું, તો કે AB રેખાખંડનો માપ આપ્યો હતો અને એ જ ખૂણો A અને ખૂણો B આપ્યા હતા, પણ અહીંયા જો PQ નો માપ આપ્યું છે, તમને ખૂણો ક્યુ આપ્યો છે પણ ખૂણો પી આપ્યો નથી, તો ખૂણો પી છે ના આધારે મળે, ખૂણો આર આપ્યો છે ને ખૂણો ક્યુ આપ્યો છે, તો ત્રિકોણના ત્રણેય ગુણાઓનો સરવાળો કેટલો થાય, તો કે 180। એ પ્રમાણે આપણને કયો ખૂણો મળી જશે, ખૂણો પી। એટલા માટે સૂચન કરીને કીધું છે કૌંસમાં કે ત્રિકોણના ખૂણાઓના માપના સરવાળાનો ગુણધર્મ યાદ કરો તો જ તમને ત્રીજો ખૂણો મળશે, અને ત્રીજો ખૂણો મળે તો જ તમારી રચના શક્ય થાય। કેમ કે આપણને જે પી ક્યુ રેખાખંડનું માપ આપ્યું છે એ બંને ખૂણા આપણી પાસે હોય તો જ આપણી રચના બને। તો કે લખીએ અહીં ખૂણો કેટલો આપ્યો છે, ક્યુ આપ્યો છે 105 નો, તથા ખૂણો કયો આર આપ્યો છે 40 નો, તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો, તો કે 180। ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે, 180 અંશ થાય છે। તેથી ત્રિકોણ PQR માં ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર બરાબર કેટલા થાય, 180। આમાં આપણ પાસે કયો નથી, ખૂણો પી નથી, ખૂણો પી એવોને રહેવા દઈએ, ખૂણા ક્યુ નું માપ કેટલું છે 105 અંશ, પ્લસ ખૂણા આર નું માપ કેટલું છે, તો કે 40 આપ્યો છે, બરાબર 180। આ બેનો સરવાળો કેટલો થશે, તો કે બેનો સરવાળો કરો એટલે 145 થાય, 145 ને આપણે જવા દેવાના છે ક્યાં, ખૂણો પી ને કરતા બનાવ્યો, તો 180 હતા સામે, 145 આ બાજુ સરવાળામાં છે, સામે જે બાદ બાકી થઈ જાય 180 માંથી 145 બાદ, તો ખૂણો પી મને કેટલાનો મળી ગયો 35। હવે આપણે રચના ડ્રો કરવાની છે, તો કે રચના ડ્રો કરવા માટે સર્વપ્રથમ આપણે કાચી આકૃતિ ડ્રો કરી લઈએ, કે પી ક્યુ નું માપ અહીંયા આપેલું છે આપણને 5 સેમી, અહીંયા નાનું એવું પી ક્યુ દોર્યું બરાબર 5 સેમી નું, અહીં નામ આપી દઈએ પી અને ક્યુ। ત્યારબાદ શું કરવાનું છે, પી ખૂણો કેટલાનો મેળવ્યો આપણને 35 નો, તો કે પી ખૂણો 35 નો બનાવવાનો છે, 35 એટલે 15 ના ઘડિયામ નથી આવતા, પણ આપણે શેની મદદથી દોરીશું, કોણ માપકની મદદથી, શેની મદદથી, કોણ માપકની મદદથી। ત્યારબાદ આ ખૂણો ક્યુ છે, ક્યુ, તો કે ક્યુ કેટલાનો આપેલો છે આપણને, તો કે 105 નો, કેટલાનો 105 નો, તો કે 90 કરતા મોટો એટલે ખૂણો પણ આ પ્રમાણે આવશે, આ પ્રમાણે સમથિંગ બરાબર, આ બંને કિરણ એકબીજાને જ્યાં છેદે ત્યાં શું નામ આવી જશે આર, આવો ત્રિકોણ આપણો મળશે, આ કાચી આકૃતિ તમારી થઈ। અને આ ખૂણો કેટલાનો હશે આર આપણને આપ્યો, તો જો આ ખૂણો માપશો ને તો 40 નો મળવો જોઈએ, કેટલાનો 40 નો। તો સૌ પ્રથમ પી ક્યુ રેખાખંડ આપણે ડ્રો કરીએ, કેટલાનો આપ્યો છે 5 સેમી માપનો બરાબર છે, તો અહીંયા નીચે 5 સેમી માપનો આપણે પી ક્યુ રેખાખંડ ડ્રો કરીએ, જો આ પ્રમાણે 0 થી લઈને 5 સુધી, આને આપી દઈએ પી નામ, આને આપી દઈએ ક્યુ નામ બરાબર છે। હવે શું કીધું, તો કે પી ખૂણો બનાવીએ આપણે કેટલાનો, તો કે 35 નો બરાબર છે, 35 નો ખૂણો, તો કે શેની મદદથી બનાવી દઈએ
તો કે કોણ માપકની મદદથી કોણ માપક ગોઠવો, તમારું પી બિંદુ એ પરફેક્ટ સીધી લીટી પર, પી ક્યુ રેખાખંડ પર આવે તે રીતે પરિઘનું જે કેન્દ્ર બિંદુ હોય ક્યાં મૂકો, પી બિંદુ પર, આ સીધી લીટી ક્યાં મૂકો, પી ક્યુ રેખાખંડ પર, અને 35 વાળું માપ જોઈને આપણે કિરણ દોરવાનું છે. તો કે જો એ નીચેનું માપ જોવાનું 10, 20, 30, 40, તો 35 ક્યાં આવે છે, 30 અને 40 નું વચ્ચેનું જે હોય ને આવું એક બિંદુ કે લીટો દર્શાવો છો, અને પી બિંદુમાંથી પસાર થાય એવું કિરણ ડ્રો કરવાનું છે. થોડુંક મોટું કિરણ દોરું છું એટલા માટે કે પેલો ખૂણો 110 નો છે, એટલે એ બાજુ જ આવશે, એટલે આપણે આકૃતિ થોડીક મોટી થશે. બરાબર, તો આ મારું થઈ ગયું કિરણ. આને નામ આપી દઉં છું પીએમ. શું નામ આપું છું? પીએમ. હવે તો કે ક્યુ બિંદુ ઉપર આપણે ખૂણો બનાવવાનો છે, કયો? તો કે 105 અંશ ના માપનો. તો ક્યુ બિંદુ એ કોણ માપક ગોઠવો વ્યવસ્થિત. તમે 15 નો ગુણાકારમાં 105 આવે છે, તો તેની મદદથી પણ ડ્રો, આપણે ખાલી પરિઘની મદદથી પણ આ ખૂણો મેળવી શકીએ, પણ થોડીક રચના કેવી થશે, મોટી. એટલે ફટાફટ આપણે 105 નો આમાં મેળવી લઈએ. તો જો 90 કરતાં મોટો એટલે અહીં 100 છે, 100 પછી 110 છે, આપણે કેટલા લેવા છે, 105. એટલે બેની વચ્ચે વાળો જે અંક હોય ત્યાં લઈ લઉં છું, અહીંયા તો કે અહીંયા લઈ લીધા મેં 105. હવે તો કે આ બંનેને જોડતો કિરણ ડ્રો કરી દો, એને આપણે નામ આપી દઈએ છીએ, એને આપણે નામ આપી દઈએ છીએ એન. પી સોરી ક્યુ એન કિરણ થઈ ગયું. આ બંને જ્યાં એકબીજાને છેદે છે ત્યાં ક્યુ બિંદુ મળશે આપણું આર. તો કે આ ખૂણો કેટલાના થઈ ગયા, બધા ખૂણા લખી નાખો. આર ખૂણો કેટલાનો હશે? 40 નો. આ ખૂણો કેટલાનો હશે? 105 નો. તથા આ ખૂણો કેટલાનો હશે આપણો? 35 નો. ખૂણો આ 40 નો હોય તો આપણી રચના કેવી છે? પરફેક્ટ. કેવી છે? પરફેક્ટ. તો માપી લઈએ, પરિકર રાખીએ આપણે ક્યુ એન કિરણ ઉપર, કેન્દ્ર બિંદુ રાખીએ અહીંયા. તો કે જો 40 નો જ આવે છે, જો 40 નો આવે છે, જો અહીં 40 નું કિરણ આવ્યું. કેટલાનો આવ્યો? 40 નું. એટલે આપણે રચના કેવી છે? એકદમ પરફેક્ટ. ત્યારબાદ આગળ વધીએ. તો કે શું બાકી રહ્યું? રચનાના મુદ્દા. તો કે રચનાના મુદ્દા લખી નાખીએ. રચનાના મુદ્દા, પહેલો મુદ્દો લખીએ તો કે 5 સેમી લંબાઈનો શું દોર્યો? 5 સેમી લંબાઈનો રેખાખંડ પી ક્યુ દોરો. ત્યારબાદ તો કે આપણે ખૂણો બી બનાવ્યો છે, કેટલાનો? 35 નો. બીજું તો કે કોણ માપકની મદદથી, શેની મદદથી? પરિઘની મદદથી નહીં, કોણ માપકની મદદથી રેખાખંડ પી ક્યુના પી બિંદુએ, કયા બિંદુએ? પી બિંદુએ 35 ના માપનો ખૂણો બનાવતો, માપનો ખૂણો બનાવતું કયું કિરણ દોર્યું? તો કે પીએમ, પીએમ કિરણ રચો. ત્યારબાદ ત્રીજો મુદ્દો તો આપણે ઉપર લઈ લઈએ છીએ. બરાબર, અહીંયા તો કે ત્રીજો મુદ્દો શું આવે છે? આપણે ખૂણો બનાવવાનો છે ક્યુ, કેટલાનો? 105 નો. તો કે કોણ માપકની મદદથી રેખાખંડ પી ક્યુના ક્યુ બિંદુએ 105 અંશ ના માપનો ખૂણો બનાવતું, માપનો ખૂણો બનાવતું કિરણ કયું દોર્યું આપણે? પીએન, પીએન કિરણ રચો. ત્યારબાદ બંનેનું છેદ બિંદુ, તો કે પીએમ કિરણ અને ક્યુએન કિરણ ના છેદ બિંદુને શું નામ આપ્યું છે આપણે? આર. છેદ બિંદુને આર કહો. આમ ત્રિકોણ પી ક્યુ આર એ માગ્યા મુજબનો ત્રિકોણ છે, માગ્યા મુજબનો ત્રિકોણ છે. જે ત્રિકોણ જે માપ આપ્યું તે પ્રમાણે આપણે ત્રિકોણની રચના કરેલી છે.
ત્યાર બાદ આગળ વધીએ તો રચના 3 એટલે કે સ્વાધ્યાય 10.4 નો ત્રીજો પ્રશ્ન આપણને આ પ્રમાણે રકમ આપેલી છે. EM બરાબર 7.2 સેમી, માપ ખૂણો E બરાબર 110 અંશ અને માપ ખૂણો F બરાબર 80 અંશ હોય તેવો ત્રિકોણ DEF રચી શકાય કે કેમ તે ચકાસો. તમારા જવાબનું સમર્થન કરો. જો આપણને ખ્યાલ આવે છે બે ખૂણા આપેલા છે, કયા કયા? માપ ખૂણો E અને માપ ખૂણો F. કેટલાનો? તો કે 110 અને 80 નો. ઓ, આ તો બહુ મોટા આપેલા છે. તો કે 110 અને 80 નો તમે સરવાળો કરો તો તમારો જવાબ કેટલો આવી જાય? 190. જ્યારે આપણે ત્રિકોણ બનાવવો હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. આ તો બે ખૂણાનો સરવાળો 190 થઈ ગયો. 180 કરતાં કેવો થઈ ગયો? મોટો. તેથી ત્રિકોણ બને નહીં. તો લખીએ અહીં ત્રિકોણ DEF માં માપ ખૂણો E બરાબર 110 અને માપ ખૂણો F બરાબર 80 અંશ આપેલ છે. બરાબર છે? આટલું આપ્યું છે. બેનો સરવાળો કરી આવે. ત્રિકોણ DEF માં માપ ખૂણો E વત્તા માપ ખૂણો F બરાબર કેટલા થયા? 110 વત્તા 80 બરાબર કેટલો સરવાળો થઈ ગયો? તો કે બેનો સરવાળો કર્યો તો 190 થઈ ગયો. હવે તો કે શરત લખીએ, ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો હોવો જોઈએ? તો કે 180. ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય. અહીં તો કે 190 બે ખૂણાનો સરવાળો છે, 180 કરતાં કેવા છે? મોટા. તેથી ત્રિકોણ DEF માં ખૂણાના આપેલા માપ શક્ય નથી. આપેલા માપ શક્ય નથી. તેથી ત્રિકોણ રચી શકાય નહીં. તેથી ત્રિકોણ રચી ન શકાય. બરાબર છે? તો અહીંયા આપણું પૂર્ણ થાય છે સ્વાધ્યાય 10.4. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.5 ભણીશું.